હલો ફ્રેન્ડ્સ હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કોક સ્ટુડિયોમાં આજે આપણે બનાવશું બે મિનિટમાં બની જતી મેગી સો ટકા નવી રીતે તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તો આ મેગી બનાવવા માટે ચાર ગ્લાસ જેટલું પાણી આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ પાણી થોડું ગરમ થાય એટલે તેમાં એક ચમચી નમક એડ કરીએ સાથે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ જેનાથી મેગી એકદમ સરસ છૂટી બને તો હવે તેમાં આપણે ત્રણ મેગી એડ કરી દઈએ અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા રહીશું તો મેગી સારી રીતે બફાઈ જાય એટલે આપણે તેને ચારણીમાં કાઢી લઈએ અને ઉપરથી ઠંડુ પાણી રેડી દઈએ હવે એક કઢાઈમાં આપણે ત્રણ મેગી છે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે કાંદા એડ કરીએ તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના કાંદા લીધા છે બારીક સમારીને લીધા છે તો કાંદાને આપણે વધારે સાતડવાના નથી પચીસથી ત્રીસ સેકન્ડ માટે સાતળી લઈએ તો કાંદાનો થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં આપણે ત્રણ રંગ લીલા મરચાં છે જેને મેં એકદમ રફલી ચોપ કરી લીધા છે ચીણા કાપીને લીધા છે મીડિયમ તીખા મરચાં મેં અહીંયા ઉપયોગમાં લીધા છે તો મરચાંને પણ આપણે પંદરથી વીસ સેકન્ડ માટે સાતળી લઈએ હવે તેમાં ત્રણ મીડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી એડ કરી દઈએ તો ટમેટાને પણ આપણે બે મિનિટ માટે સાતળી લઈએ તો ટમેટામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ટામેટાને સાતળી લઈએ તો તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે તેમાં આપણે એક સિક્રેટ મસાલો એડ કરીએ તો આ મસાલો બનાવવા માટે મેં જે મેગી સાથે મસાલો આવે છે તે ત્રણ પેકેટ મસાલો લઈ લીધો છે તો હવે આ મસાલામાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ સાથે થોડું નમક એડ કરીએ સાથે અડધી ચમચી ગરમ મસાલા એડ કરીએ અને અડધો ગ્લાસ પાણી એડ કરી અને એકદમ સરસ આપણે પેસ્ટ બનાવી લઈએ તો આ રીતે આપણે બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આ મસાલાને આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ જો તમે આ રીતે મસાલો બનાવી અને મેગીમાં એડ કરશો તો મેગી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો એ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરીથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને સાતડવાની છે તો હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેમાં આપણે બાફેલી મેગી એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે બારીક કાપેલા ધાણાભાજી એડ કરી દઈએ ધાણાભાજીને પણ સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી આપણી ડિલિશિયસ મેગી બનીને તૈયાર છે તો સર્વિંગ બાઉલમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ આઈ હોપ કે મારી આજની આ રેસીપી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરો ફ્રેન્ડ સાથે શેર કરો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેનાથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર